કેમ છો બધા? આજે આપણે આપણા સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર જોવાના છીએ ટાઈપ્સ ઓફ પોટેન્શિયોમીટર્સ, બરાબર છે? અને આગળના લેક્ચરમાં આપણે શું જોયું છે? તો કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે કઈ કઈ ક્વોન્ટિટીઝ જે છે, કઈ કઈ રાશિ જે છે આપણે માપી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, બરાબર છે, મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ જોયું હતું, બરાબર. મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ આપણે જોયું હતું, બરાબર. તો કેવી રીતે આપણે મેઝર કરતા હતા? તો કે એક સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ જે છે એ આપણે સિરીઝમાં જોઈન્ટ કરતા હતા. કોની સિરીઝમાં જોઈન્ટ કરતા હતા? તો કે એ સર્કિટ કે જેની અંદરનો કરંટ આપણે માપવો છે, બરાબર. તો પછી શું થશે? આની આ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ છે એની અંદરથી તો કરંટ જશે જ, બરાબર છે. એની અંદરથી કરંટ જશે જ અને એની અંદર શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે. એ વોલ્ટેજ ડ્રોપ આપણે પોટેન્શિયોમીટરથી માપશું, બરાબર. અને આ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સનો આર તો આપણને ખબર જ હશે, એટલે વી બાય આર કરશું તો આપણને શું મળી જશે? કરંટ મળી જશે, બરાબર છે. વી બાય આર કરશું તો શું મળી જશે આપણને? કરંટ. પછી મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ, મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજની અંદર આપણે શું જોયું હતું? આપણે હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ જોયું હતું ખાસ, બરાબર છે. આપણે જોયું હતું હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ, બરાબર છે, કે જેની અંદર આપણે એક જેને કહેવાય યુનિવર્સલ રેઝિસ્ટન્સ કે કહો કે પછી એક હાઈ રેઝિસ્ટન્સ, બરાબર. તો એ હાઈ રેઝિસ્ટન્સની એક્રોસ આપણે ટેપિંગ મૂક્યા હતા અને બીજી બાજુ, બરાબર છે, 100 ઓમના રેઝિસ્ટન્સની એક્રોસ આપણે પોટેન્શિયોમીટર જોડ્યો હતો, બરાબર. આપણે એકદમ વિસ્તારપૂર્વક જોયું હતું. પછી આપણે જોયું હતું ઇલેક્ટ્રિકલ પાવર, બરાબર છે. તો કે જેને ઇલેક્ટ્રિક કરંટ મેઝરમેન્ટ અને હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ સમજાઈ ગયું હશે એને આ મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક પાવર પણ સહેલાઈથી સમજાઈ જાય છે. હવે જો આ આપણે જોયું હતું, બરાબર, મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ તો સમજાઈ ગયું. આ જોયું તો આપણે વોલ્ટ રેશિયો બોક્સની મદદથી આપણે હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ જોયું હતું, બરાબર. જેની અંદર શું હતું? તો કે જેની અંદર આપણે જોયું હતું કે આ એક હાઈ રેઝિસ્ટન્સ છે, બરાબર છે. હાઈ રેઝિસ્ટન્સ અથવા તો યુનિવર્સલ રેઝિસ્ટન્સ, જનરલી હાઈ રેઝિસ્ટન્સ જ કહેવાય, બરાબર. એની એક બાજુ ટેપિંગ છે, બરાબર. ટેપિંગ શું દર્શાવે છે? તો કે આ ટેપિંગ પર મેક્સિમમ કેટલા વોલ્ટેજ તમે મેઝર કરી શકો છો, બરાબર, જે તે ટેપિંગ ઉપર. પછી તો કે આ બાજુ તમે અહીંયા નીચે જોશો, બરાબર છે, અહીંયા તમે નીચે જોશો તો તમને દેખાશે કે આપણે 100 ઓમની અક્રોસ આપણે શું જોડ્યો છે? પોટેન્શિયોમીટર જોડ્યો છે, બરાબર છે. હવે અહીંયા મેં તમને આગળ કીધું હતું, બરાબર, આ જ્યારે આપણે હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સમજી લો કે તમે અત્યારે 150 વોલ્ટ પર અહીંયા તમે ટેપિંગ જોડ્યું છે, 150 વોલ્ટ ઉપર તમે જોડ્યું છે, એટલે એને કોરસ્પોન્ડિંગ, બરાબર, કરંટ આ રેઝિસ્ટન્સમાં વહેશે. આ રેઝિસ્ટન્સની અંદર કરંટ વહેશે એટલે શું થશે? આ રેઝિસ્ટન્સની અંદર કરંટ વહેશે એટલે ડ્રોપ થશે, બરાબર છે. આ 150 વોલ્ટ, સમજી લો કે 150 વોલ્ટ જ આપણે જોડ્યા છે, તો આ 150 વોલ્ટ કેટલા આખે આખા રેઝિસ્ટન્સ છે એની અક્રોસ ડ્રોપ થઈ જશે, બરાબર. પણ આપણે જે ડ્રોપ જે છે એ કેટલા સુધીનો માપવો છે, બરાબર? આપણે ડ્રોપ જે છે એ તો આપણને આ 10 ઓમનો જ માપવો છે, બરાબર. 10 ઓમ રેઝિસ્ટન્સમાં, સોરી, 100 ઓમ રેઝિસ્ટન્સની અંદર કેટલો ડ્રોપ છે, ડ્રોપ થયો છે કરંટનો, બરાબર. આપણને તો ખાલી એ જ માપવો છે. શા માટે આપણને એટલો જ એ જ માપવો છે? કારણ કે આ પોટેન્શિયોમીટરની મદદથી તમે 100 ઓમની અક્રોસ થયેલો ડ્રોપ માપશો, બરાબર છે. કરંટ તો સરખો જ છે, બરાબર, આખા આખા રેઝિસ્ટન્સમાં કરંટ તો સરખો જ છે. તો 100 ઓમની અક્રોસ તમે જે ડ્રોપ માપશો, બરાબર છે, એ તમને પોટેન્શિયોમીટર વડે માપેલ વોલ્ટેજ બતાડશે. એને તમારે એક મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આવે છે કે, બરાબર, મેં તમને કીધું હતું કે કેવી રીતે આપણને મળે છે, બરાબર. આનો આપણે એક સેપરેટ વિડીયો જોયો છે. એને તમે કેથી ગુણશો એટલે તમને શું મળી જશે? તો કે એક્ચ્યુઅલ વોલ્ટેજ મળી જશે, જે તમે અહીંયા 150 વોલ્ટનું જે ટેપિંગ છે એની ઉપર તમે આપેલા છે એ, બરાબર છે. એટલે હાઈ વોલ્ટેજ આપણે માપીએ છીએ વોલ્ટેજ રેશિયો બોક્સની મદદથી, તો એની અંદર શેની જરૂર પડે છે આપણને? તો કે જો અહીંયા શું લખેલું છે? વોલ્ટેજ ટુ બી મેઝર્ડ, બરાબર છે. એટલે કે તમારે જે વોલ્ટેજ માપવા છે એ, એટલે કયા વોલ્ટેજ? તો કે તમે અહીંયા જે ટેપિંગને દીધા છે, અહીંયા ટેપિંગ પર દીધા છે એ, અહીંયાથી તમે તો પોટેન્શિયોમીટરને દીધો છે, બરાબર. તો આ કે શું છે? મલ્ટીપ્લાઇંગ ફેક્ટર છે. અને વી શું છે? તો કે તમે જે વસ્તુ જે છે, બરાબર, તો આ વી જે છે એ આપણે પોટેન્શિયોમીટરની મદદથી જે માપ્યું છે, બરાબર છે, એ વોલ્ટેજ છે. કયો? આ વી, બરાબર. અને કે તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર છે જ, બરાબર. અને એ બેનો તમે ગુણાકાર કરશો એટલે તમને જે એક્ચ્યુઅલ વોલ્ટેજ જે તમે આપેલા છે ટેપિંગ ઉપર એ તમને મળી જશે, બરાબર. આ તો ઠીક છે, આપણે જોયું હતું, બરાબર. પાવર મેઝરમેન્ટમાં શું હતું એ તો મેં તમને કીધું હતું.
तो कि एक बाजू थी तमे करंट मापशो अने बीजी बाजू थी तमे वोल्टेज मापशो, आ बन्ने वेल्यू तमने मळी जाय एटले तमने शुं मळी जशे, सीधो पावर। एटले डायरेक्ट पावर नहीं मळे तमने, पण तमारे एने गुणाकार करवो पड़शे, बराबर छे। तमने मळशे करंट अने वोल्टेज, बराबर छे। पावर मेळवा माटे तमारे बेने शुं करवो पड़शे, गुणाकार, वी इंटू आई, बराबर छे। हवे जो आनी अंदर एक खासियत ए छे कि तमे एक समय कई कोई एक ज राशि मापी सको। एटले जो कि तमे समझी लो कि आ स्विच ने ऊपर तरफ क्लोज करो छो तो तमे शुरुआत में करंट मापशो, बराबर। करंट मपाई जाए एटले पछी शुं करो, पछी बराबर करंट मपाई जाए पछी आ स्विच ने तमारे नीचेनी तरफ जे छे ए शिफ्ट कर देवानी, नीचेनी तरफ, अने पछी शुं मापी लेवानुं, वोल्टेज, बराबर। એટલે કે એક પછી એક રાશિ માપવાની અને પછી શું કરવાનું, તો કે પાવર મેળવી લેવાનો, બરાબર। હવે આજે જે જોવાના છીએ એ છે ટાઈપ્સ ઓફ પોટેન્શિયોમીટર। તો જે બે પ્રકારના આપણે પોટેન્શિયોમીટર આજે જોવાના છે એમાં પહેલું છે ડાયલ ટાઈપ અને ક્રોમ્પ્ટન ટાઈપ, બરાબર છે। કેટલા પ્રકારના આપણી પાસે પોટેન્શિયોમીટર છે, તો કે ડાયલ ટાઈપ અને ક્રોમ્પ્ટન ટાઈપ, બરાબર। હવે સૌથી પહેલું જોઈએ આપણે ડાયલ ટાઈપ। તો ડાયલ ટાઈપ જે છે પોટેન્શિયોમીટર એ તમે કદાચ જોયું પણ હશે, બરાબર। ડાયલ ટાઈપ જે છે એ આવી રીતનું જનરલી આપણને દેખાય, બરાબર, ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર। હવે શું છે, એ સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન છે, બરાબર, યુઝર ફ્રેન્ડલી છે અને યુઝ કોમર્શિયલી, એટલે કે આ જે ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર છે, બરાબર, એનો કોમર્શિયલી યુઝ થાય છે। એટલે કે જેને કહેવાય કે તમે કોઈ પ્રોજેક્ટ બનાવો, બરાબર, તો પ્રોજેક્ટની અંદર તો તમે આ વાપરી શકો। પછી પંખાનું રેગ્યુલેટર છે, તો પંખાના રેગ્યુલેટરની અંદર પણ થોડુંક મોડિફિકેશન સાથે પણ આવી જ રીતનું પોટેન્શિયોમીટર વાપરવામાં આવે છે, બરાબર। પંખાનું જે રેગ્યુલેટર છે એની અંદર પણ તમે જે સ્મૂધ રેગ્યુલેટર જોવો છો, બરાબર, સ્ટેપવાળા નહીં પણ સ્મૂધ રેગ્યુલેટર, તો એ સ્મૂધ રેગ્યુલેટર જે છે, બરાબર, એ પણ એક પ્રકારનું પોટેન્શિયોમીટર જ હોય છે, બરાબર, પણ થોડુંક મોડિફિકેશનવાળું। તો કોમર્શિયલી યુઝ થાય છે એનો મતલબ શું છે, તો કે જેને કહેવાય કે અલગ અલગ રીતે આનો ઉપયોગ જે છે એ બજારની અંદર કરવામાં આવે છે, બરાબર છે। એટલે બજારમાં જે છે એ તમને આ વેચાતું પણ મળી જશે, બરાબર, સસ્તું મળે છે, બહુ વધારે નથી, 10-15 રૂપિયાનું કદાચ હોય છે। તો સૌથી પહેલે તો આપણે એ જોવું પડે કે ડાયલ ટાઈપ ટ્રાન્સફોર્મર જે છે એ કામ કેવી રીતે કરે છે, બરાબર। ડાયલ ટાઈપ ટ્રાન્સફોર્મર જે છે એ કામ કેવી રીતે કરે છે, બરાબર, તો આપણે એ જોઈએ। તો સાંભળો, જે આપણું ડાયલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે, તો આપણું જે ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર છે, બરાબર, ડાયલ ટાઈપ ટ્રાન્સફોર્મરની, બરાબર, વાળે ઘડે ટ્રાન્સફોર્મર બોલાય છે, પણ ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર, તો ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર જે છે એ કેવી રીતનું હોય છે એ તો મેં તમને ઇમેજમાં તો બતાડ્યું, બરાબર, પણ ખરેખર હવે આપણે જોઈએ કે અંદરથી કેવી રીતે હોય છે। તો શરૂઆતમાં આપણે જે પોટેન્શિયોમીટરની અંદર જોઈએ, બરાબર, તો એની અંદર તો મેઇન તો શું હોય છે, એની અંદર એક લિનિયર રેઝિસ્ટન્સ જ હોય છે। હવે તમે આને એ કહો, બરાબર, આને તમે બી પોઈન્ટ કહો, બરાબર છે। તો હવે અહીંયા વચ્ચે જે છે ને એક વેરિયેબલ શું હોય છે, અહીંયા વેરિયેબલ એક પોઈન્ટ હોય, બરાબર, અથવા તો તમે આને સ્લાઇડિંગ કોન્ટેક કહી શકો, બરાબર, સ્લાઇડિંગ કોન્ટેક, કે જેને તમે આપણે કામ કરીએ આ જે છે એને આપણે કહી દઈએ સી, અને સ્લાઇડિંગ કોન્ટેકને આપણે શું કહીએ બી। હવે જો તમારી પાસે બે ઓપ્શન છે, આ તો તમે જે છે એ અને સી સાથે તમે કનેક્શન આપો તો તમારું આ પોટેન્શિયોમીટરનું આખે આખું રેઝિસ્ટન્સ જે છે એ કાઉન્ટ થાય, પણ જો તમે એ, બરાબર, પણ જો તમે આ એ અને બી પર જો તમે કનેક્ટ કરો છો તમારું પોટેન્શિયોમીટર, બરાબર, તમે ટર્મિનલ જે છે એ અને બી સિલેક્ટ કરો છો, તો તમને એ અને બી વચ્ચે વેરિયેબલ રેઝિસ્ટન્સ મળે છે। કેવી રીતે, તો કે જેવી તમે નોબ જે છે, બરાબર, પોટેન્શિયોમીટર, ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર આપણે જોયું, તો જેવી તમે ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટરની તમે નોબ જે છે એ ફેરવતા જશો એ પ્રમાણે તમારું આ રેઝિસ્ટન્સ જે છે એ શું થશે, બદલાતું જશે, બરાબર, સિમ્પલ છે। તો આવી રીતના જે છે તમે બે રીતે આ ડાયલ ટાઈપ ટ્રાન્સફોર્મર જે છે, અરે ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર છે, એનો તમે શું કરી શકો છો, ઉપયોગ કરી શકો છો, બરાબર, આ બે રીતે તમે આને જોઈ શકો છો, બરાબર। તો હવે ફરી પાછા આપણે આગળ સમજીએ કે શું છે, બરાબર, તો આપણે જોતા હતા ડાયલ ટાઈપ, બરાબર છે, પોટેન્શિયોમીટર,
डेल्टा पोटेंशियोमीटर में अंदर मैं तमने जे प्रमाण कीधु ए प्रमाण बराबर कि जो आनी अंदर पर तमे जोई सको छो अहींया तमने त्रण देखाय छे आ एक आ बे अने त्रण त्रण टर्मिनल छे मैं तमने हमणां ज कीधु बराबर कि आनी अंदर होय तो शुं छे सामान्य एक आ लीनियर रेजिस्टन्स ज होय छे बराबर अहींया वच्चे शुं होय छे एक स्लाइडिंग कॉन्टेक्ट होय छे हवे जो हूँ अहींया पण पॉइंट आपी दऊं ए बी अने सी बराबर ए बी सी अहींया नाम आपी दऊं तो अहीं पण हूँ आपीश ए बी सी हवे जुओ जो तमे आ पेलू टर्मिनल अने आ छेलू टर्मिनल एनी वच्चे जो तमे कनेक्ट करो छो बराबर अथवा तो पोटेंशियोमीटर ने तमे तमारी सर्किटनी अंदर आ ए अने बी टर्मिनल थी जॉइन करो छो बराबर तो तमने आ पोटेंशियोमीटरनो आखो रेजिस्टन्स जे छे ए मळशे पण बराबर छे पण जो तमे आ पेलू अने आ वच्चेनू बराबर छे पेलू अने वच्चेनू जे टर्मिनल छे एनो उपयोग करो छो आ पोटेंशियोमीटर ने तमारी सर्किट में जोड़वा माटे तो तमने वेरिएबल शुं मळे छे रेजिस्टन्स तमने मळे छे एटले के आ उपरनी जे नोब छे बराबर ए नोब तमे जेवी रीते फेरवता जशो ए प्रमाणे तमने शुं मळतुं जशे वेरिएबल रेजिस्टन्स मळतुं जशे बराबर तो आ हतुं डायल टाइप आपणुं पोटेंशियोमीटर बराबर डायल टाइप पोटेंशियोमीटर तो आजना लेक्चर में आप डायल टाइप पोटेंशियोमीटर जो आता लेक्चर में आप जोशू क्रोम्पटन टाइप पोटेंशियोमीटर बराबर तो आजना लेक्चर में आप अहीं सुधी ज राखी छीए।